આ ચૂંટણીને સામાન્ય ચૂંટણી ગણવાની ભૂલ ન થાય એટલી જ વાત કરવા હું તમારી વચ્ચે આવ્યો છું. વિઠ્ઠલભાઈ બોલતા હતા લેવાન કડવાન મીઠાન ખારાન, એ આ ચૂંટણીના મુદ્દા ના હોય. આ ચૂંટણીઓ આ અત્યારે જે આપણે ચૂંટણી લડીએ છીએ એમાં મારા મતે ઉમેદવારો પણ મુદ્દો નથી. કોણ ઉમેદવાર છે એ આ ચૂંટણીનો મુદ્દો છે જ નહીં. જો આપણા ધ્યાનમાં એ વાત નહીં રહે તો આપણે આપણી જાતને અન્યાય કરશું, કોઈ બીજાને અન્યાય થવાની આમાં સંભાવના નહીં. આ વખતની ચૂંટણી આપણે આપણા માટે લડીએ છીએ એનું આપણે ધ્યાન રાખવું પડે એવી સ્થિતિ છે. તમે સહેજ અમસ્તા વિચાર કરો, અહીંયા ગ્રામ પંચાયત છે ને, સરપંચ કોણ છે? વિજયભાઈ સરપંચ છે. હા, હવે ફરીથી ગ્રામ પંચાયતની ચૂંટણી આવે તો આ વિજયભાઈ ચૂંટણી દેખાવા પડે કે ન દેખાવા પડે, કે એની વગરની ચૂંટણી હાલે, ભલે એની તરફેણમાં હોય એની વિરુદ્ધમાં હોય, પણ કેન્દ્ર સ્થાને સરપંચ હોય રહેવો પડે કે ના રહેવો પડે? નગરપાલિકાની ચૂંટણી હોય તો નગરપાલિકાનો પ્રમુખ હોય એની, ભલે એની વિરુદ્ધમાં હોય, નબળા કામ કર્યા હોય તો, હારા કર્યા હોય તો, ફેવરમાં હોય, પણ ચૂંટણીના મેદાનમાં તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? આપણી વિધાનસભાની ચૂંટણી હોય તો નરેન્દ્ર મોદી ચૂંટણીમાં દેખાવા પડે કે ન દેખાવો પડે? નરેન્દ્ર મોદી ન હોય ને આપણે બધા ચૂંટણી લડતા હોય એવું કે ચૂંટણી હાલે? રાટણમન દેખાડો, વડાપ્રધાન ક્યાં છે? આ ચૂંટણી વડાપ્રધાનની છે ભાઈ, વડાપ્રધાન આમાંથી બનાવવાના છે. દેશમાં વડાપ્રધાન છે જ ને, કે દેશ વડાપ્રધાન વગેરેનો છે? કોંગ્રેસી આગેવાનો આની ચોખવટ નથી કરતા કે 10 વર્ષથી હિન્દુસ્તાનનું રાજ ચલાવ્યું છે, 10 વર્ષનો અનુભવી વડાપ્રધાન તમારો છે, આ ચૂંટણી પૂરી થવા આવી, ઘરેણું છે ક્યાં? આડેથી આપણે ન પહેરતો હોય પણ વરે ખરે તો કાઢવા પડે ને, અત્યારે ક્યાં છે વડાપ્રધાન? ચૂંટણી છે જ ને મિત્રો, એ પોતે કદાચ એની અગવડ સગવડ હોય તો આપણે એવું મોટું મન રાખીએ કે ન નીકળે. મને એમ દિવસે તો ટીવી જોવાનો ટાઈમ નથી મળતો, પણ સાંજે સૂતા પહેલા થોડીક ચેનલ ફેરવું, કોંગ્રેસના નેતાઓના ભાષણો સાંભળવું, સાંજે સાંભળ્યા હોય સવારે હમા કરતા ફાવે. પણ અત્યાર સુધીની ચૂંટણીમાં મેં કોઈ કોંગ્રેસી નેતાને બોલતા એવું ન સાંભળ્યા કે અમારા મનમોહનસિંહજીએ આ દેશ માટે આવા નિર્ણય કર્યા, આવી પોલિસી બનાવી, આવા હુકમો કર્યા, એને કારણે તમે અમને મત આપો. 10 વર્ષથી તમારા વડાપ્રધાન છે, એના નેતા એનું નામ નથી લેતા. એટલે પછી મેં તારવણી કરી, નહીં લીધા જેવું હોય. કોંગ્રેસ પાસે રીતસર આપણે જવાબ માંગવાનો ટાઈમ છે કે તમે બીજી બધી વાતો તો પછી કરો ને, તમે 10 વર્ષથી હિન્દુસ્તાનનું શાસન જેને હોટ્યું હતું એ માણસને પડમાં લાવો ને કરાવો વાત, દેશ માટે એમણે શું કર્યું છે. વાતો શેની ચાલે? દેશભરમાંથી કોંગ્રેસી નેતાઓ ગમે ત્યાંથી બોલે, આમ તો નેતાઓ જ નીકળતા, માં દીકરો રેખડ્યા રાખે, બીજા કોઈ ચૂંટણીમાં નથી દેખાતું. ગમે તે રાજ્યમાં, બિહારમાં, બંગાળમાં, મહારાષ્ટ્રમાં બોલે, શું બોલે? ગુજરાતનું વિકાસનું મોડેલ બરાબર નથી, મોદી ખોટા આંકડા આપે છે, મોદીનો વિકાસનો દર ખોટો છે. એટલે આ ગુજરાતની ચૂંટણી છે? આવજો ને, આંકડા સાચા છે ખોટા ગુજરાતની ચૂંટણી એમ પાદર ઉભા રહેવું તમારું હામૈયું કરવા. અત્યારે ભારતની ચૂંટણી છે, ભારતના આંકડાની ચર્ચા કરો ને. તમે દેશ 10 વર્ષ ચલાવ્યો છે એની વાત માંડો ને અમારી સામે, દેશની જનતાની સામે માંડો ને. આપણને જો ધ્યાન ના રહે ને તો કેવું હાલે છે? વડાપ્રધાન ચૂંટણી નથી લડતા, નાણામંત્રી ચૂંટણી નથી લડતા, ડિફેન્સ મિનિસ્ટર ચૂંટણી નથી લડતા, આ મુખ્ય કલાકારો આ વખતે ઉતર્યા જ નથી,